નમસ્તે બાળકો, કલસૂરમાં આપણે પાઠ 6 બતક અને અથવા પણ હંસનો અભ્યાસ કરીએ છીએ, જેમાં તમે સરસ મજાનું ગીતડું ગાયેલું કદરૂપું બતકડું નામની વાર્તા ભણ્યા અને તેના પરથી થોડા સવાલ જવાબ જોયા અને કવિતા પણ ભણ્યા છો. આજે આપણે ફરીથી ગીતડું ગાઈશું અને થોડા શબ્દોની સમજ મેળવીશું. ત્યાર પછી એક ફકરો લખવાની પ્રેક્ટિસ કરીશું. તો ચાલો સૌથી પહેલા ગાઈએ ગીતડું. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીર ઉતરશું, ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીર ઉતરશું, વેતા જળમાં નાસું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, વેતા જળમાં નાસું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેતીમાં ઢળશું, મોજાને મસ્તીથી મળશું, રેશમિયા રેતીમાં ઢળશું, મોજાને મસ્તીથી મળશું. ચાલો હવે થોડું ભણી લઈએ. પહેલો પ્રશ્ન છે, જૂથમાં કામ કરો, દરેક શબ્દ માટે આપેલા વાક્યો વાંચો, દરેક શબ્દ માટે એક નવું વાક્ય બનાવો અને લખો, તમારું વાક્ય બીજા જૂથના વાક્ય સાથે સરખાવો. અત્યારે આ પ્રવૃત્તિ જૂથમાં તો નહીં થાય, પરંતુ તમારે તમારી રીતે વાક્ય બનાવી અને લખવાનું છે, પરંતુ એના માટે તમને શબ્દોના સાચા અર્થ આવડવા જોઈએ. તો ચાલો આપણે બધા શબ્દોને સમજીએ, જેમાં પહેલો શબ્દ આપેલો છે સડવડિયું. સડવડિયુંનો અર્થ થાય ધીમેથી હલ્યું. તમને અહીં બે વાક્યો પણ આપેલા છે, જેવો તેણે બૂટમાં પગ નાખ્યો કે અંદર કશું સડવડ્યું, ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું કે પછી તે સડવડ્યું. એટલે કે કોઈ વસ્તુ એમ જ પડેલી હોય, જરા પણ હલતી ના હોય, એકદમ સ્થિર હોય અને જરાક એવી હલે તો તેને આપણે શું કહીએ છીએ, સડવડ્યું. તો આવી રીતે તમે કોઈ પણ પ્રાણી માટે, પક્ષી માટે કે પછી કોઈ માણસ માટે વાક્ય વાપરી શકો છો અને સડવડિયું પરથી વાક્ય બનાવી શકો છો. બીજો શબ્દ છે ડોક્યું કર્યું. ડોક્યું કર્યુંનો અર્થ થાય છે નજર નાખવી. આપણે ક્યારેક કંઈક જોઈએ છીએ તો તેનો અર્થ થાય છે નજર નાખવી. જેમ કે ખૂબ જ વરસાદ આવતો હોય તો તમે બારીમાંથી જોવો છો ને, તો તેને કહેવાય ડોક્યું કર્યું. તેનું વાક્ય કંઈ પણ બનાવી શકો છો. જેમ કે હું ઘરમાં બેઠો હતો અને મારી બહેને બારીમાંથી અચાનક ડોક્યું કર્યું તો હું ગભરાઈ ગઈ. આવી રીતે કોઈ પણ વાક્ય તમે તમારી રીતે બનાવી શકો છો. આપેલા વાક્યોમાંથી સીધું જોઈને વાક્ય લખવાનું નથી. ત્રીજો શબ્દ છે પ્રતિબિંબ. પ્રતિબિંબનો અર્થ થાય છે અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ. આ શબ્દથી તો તમે બધા જ ખૂબ જ સારી રીતે પરિચિત છો. ચાંદો પકડ્યો નામની વાર્તા યાદ છે ને? કેવો બધા વાનર સેનાના નાના નાના વાંદરાઓએ ચાંદાના પ્રતિબિંબને જ ચાંદો ગણી લીધો હતો, યાદ છે ને તે વાર્તા? હા, તો ત્યારે પણ શબ્દ આવેલો હતો પ્રતિબિંબ. તો આમ પ્રતિબિંબ આવતું હોય તેવું કોઈ વાક્ય તમે તમારી જાતે બનાવજો અને લખજો. ત્યાર પછીનો શબ્દ છે સંતાન. હવે આપણે છોકરો હોય તો એમ કહીએ છીએ કે પુત્ર, અને છોકરી હોય તો કહીએ છીએ પુત્રી. પરંતુ પુત્ર હોય કે પુત્રી બંને સંતાન જ છે. જેમ કે તમે તમારા મમ્મી પપ્પાના બાળક છો તો તમે એના માટે શું થઈ ગયા, સંતાન. પેલું રાજહંસનું જે બચ્ચું હતું, એક બતકીનું બચ્ચું હતું, તે પણ તેનું શું હતું, સંતાન. તો આમ પુત્ર હોય કે પુત્રી હોય તે છે સંતાન. માતા પિતાના બાળકો એટલે એ થયા સંતાનો. તો તમે સંતાન પરથી વાક્ય બનાવજો. ત્યાર પછીનો શબ્દ છે સુરક્ષિત. સુરક્ષિત એટલે સલામત. અત્યારે તો તમે આ શબ્દને ખૂબ જ સારી રીતે ઓળખી ગયા હશો, કારણ કે તમે સ્કૂલ નથી શા માટે આવતા અત્યારે?
કારણ કે તમે વાયરસથી સુરક્ષિત રહી શકો, સલામત રહી શકો. આપણે ઘરની બહાર શા માટે નથી નીકળતા? કારણ કે આપણને વાયરસનો ચેપ ના લાગી જાય, આપણે સુરક્ષિત રહીએ, આપણું શરીર સલામત રહે અને સાથે સાથે આપણો પરિવાર પણ સુરક્ષિત રહે. તો બાળકો, સુરક્ષિત પરથી પણ તમારે જાતે વાક્ય બનાવીને લખવાનું છે. છઠ્ઠું, નામ પાડવું, એટલે કે બીજા નામે બોલાવવું. આ શબ્દને તો મારે સમજાવવાની કોઈ જરૂર જ નથી, તમે બધા સારી રીતે સમજો છો, બરાબર ને? પાડો છો ને મિત્રોના અને ભાઈ બહેનના, અને નામ પાડો છો ને બધા? નામ પાડવું એટલે જે નામ હોય એના સિવાય બીજા નામે બોલાવવું. જેમ કે અલકાનું અલકુ, વિરાજનું વીરુ, ઘણી વાર તો નામથી કંઈક જુદા જ નામથી બધા બોલાવતા હોય છે, જેમ કે લાલો, કાનો, પિન્ટુ. તો તમે પણ તમારા મિત્રોના કંઈક નામ પાડ્યા હશે, બરાબર ને? ચીડવો છો ને કંઈક ને કંઈક નામે? ફરીથી યાદ આવી ગયા ને એમના નવા પાડેલા નામ? તો નામ પાડવું શબ્દ પરથી એક સરસ મજાનું વાક્ય બનાવીને લખી નાખજો. અને હા બાળકો, જ્યારે તમે કોઈનું નામ પાડો છો, તેને ચીડવો છો, ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેને દુઃખ ન થાય. જેમ કે અહીં બતકનું નામ પાડેલું હતું કદરૂપું બતકું. તો આમ કોઈના દેખાવ પરથી આપણે નામ પડાય નહીં. અને છેલ્લો શબ્દ છે કદરૂપું. કદરૂપુંનો અર્થ થાય બેડોળ, જેનો દેખાવ ન ગમે તેવું, સુંદર ન હોય તેવું. જેમ સુડોળ એટલે કેવું સરસ મજાનું ઘાટીલું થાય, તેમ બેડોળ એટલે સારું ના દેખાતું હોય તેવું. પહેલી એક ઊંટની વાર્તા હોય છે, તે યાદ છે ને? ઊંટના 18 અંગ વાંકા. તો જેમ આપણને કેવું, ઝીબ્રાનું શરીર સરસ મજાનું લાગે, પણ ઊંટ તો ઊંચો ઊંચો, તેની પીઠ પણ ઊંચી થઈ ગયેલી છે, પગ લાંબા લાંબા છે. તો આવી રીતે જે શરીર ઘાટીલું ના હોય તેને શું કહેવાય છે? કદરૂપું. અહીં કદરૂપા માટે સરસ મજાનું વાક્ય આપેલું છે, માતાને કોઈ સંતાન કદરૂપું ન લાગે. જેમ કે પેલા હંસના જે બચ્ચા હતા તે તો બતકને કદરૂપું કહેતા હતા, પરંતુ તેની માતા હતી, તેને જેને સાચવેલું હતું, તેને તે કદરૂપું લાગતું ન હતું. તો બાળકો, કદરૂપું પરથી તમે પણ તમારી રીતે સરસ મજાનું વાક્ય બનાવીને લખજો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. જોડીમાં કામ કરો, તમારા શિક્ષક ફકરો બોલશે, તમે તમારા જોડીદાર સાથે મળીને તે લખો. લખી રહ્યા પછી બંને સાથે મળીને તમારા ફકરામાં થયેલી ભૂલોને સુધારીને ફરીથી લખો. તમારો ફકરો બીજા જૂથ સાથે સરખાવો. તો બાળકો, અહીં હું પાઠ 2માં જે આપણે વાર્તા ભણેલા છે વાદળાની ગમ્મત, તેમાંથી 5 લીટી બોલીશ. હું બોલું તે તમારે બરાબર સાંભળવાનું છે અને ચોપડીમાં જોયા વગર જ તમારે લખવાનું છે. ત્યાર પછી જ્યારે આખો ફકરો લખાઈ જાય, પછી તમારે ચોપડીમાં જોવાનું છે કે તમારાથી કેટલી ભૂલો થઈ છે, એ બધી ભૂલો સુધારીને ફરીથી તમારે સારા અક્ષરે તે ફકરો લખવાનો છે. તો ચાલો બધા ધ્યાનથી સાંભળજો અને હું બોલું છું તે લખો. ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો, કુકડો કુકડે કુક કરતો હતો. તે વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. એક નાનું વાદળ બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે. બાળકો, આપણે જે ફકરો ભણ્યા તેને ડાયરેક્ટ ચોપડીમાંથી જોઈને લખી નાખવાનો નથી, પહેલા સાંભળીને જાતે લખવાનો છે અને પછી જ ચોપડીમાં જોઈને તેમાંથી તમારી ભૂલો સુધારવાની છે. આવતા વિડીયોમાં આપણે હજુ થોડા વધારે સવાલો જોઈશું. ત્યાં સુધી આવજો.